Hello everyone, good morning. Hope you all are fine. I am Kalan Trivedi, continuing the lecture of FYBCOM SEM 2, that is of English subject. We have completed 3 units, unit 6, 7 and 8. Now we are at the 9th unit. It is the letter, Patra, written by Dhoomkret, Gauri Shankar Govardhan Das Jose. Je Gujarati ni textbook ma tame bhani gya haso, 10th ma 12th ma, post office. अली डोसो मरियम पोस्ट मास्टर ए जो यहाँ इंग्लिश में ट्रांसलेशन करेली स्टोरी से लेटर पत्र ऊपर है तो एमने एनु टाइटल लेटर आपेलू छे वहां पोस्ट ऑफिस है तो गुजराती में गामडानी सवार अने ई सवार में एक वृद्ध माणस ने पोस्ट ऑफिस तरफ जई रह्या छे અને ત્યાં બેસી જાય છે એની ફિક્સ જગ્યા ફિક્સ ટાઈમ અને સમય આવીને ત્યાં બેસી જાય અને જેવા પોસ્ટ માસ્ટર છે આવીને બોલવા માંડે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઓલા 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 અલગ અલગ નામ વકીલને કઈ પણ નામ જમીનદાર એમાં એને પોતાનું નામ સંભળાય જ જાય કમિશનર સુપરિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન ત્યાં એને એમ થાય કોચમેન અલી કોક બોલ્યું અલગ અલગ લોકોને બોલાવે ત્યાં એને પોતાનું નામ સંભળાઈ જાય કે નહીં મને બોલાવે નકુલભાઈ યસ હુ ઇઝ ધેર યુ કોલ્ડ આઉટ કોચમેન અલી ને ડિડન્ટ યુ તમે મારું નામ લીધું કોચમેન અલીનું ન લીધું તમે હિયર આઈ એમ આઈ હેવ કમ ફોર માય લેટર હું અહીંયા મારા પત્ર માટે આવ્યો છું લાવો મને મારો પત્ર ઇટ્સ મેડ બેન સર અનો ગંડો માણસ છે સર રોજ આવીને સવારના પોરમાં ગમે તેવું વાતાવરણ હોય આવીને બેસી જઈને મારો પત્ર આપો ઇટ્સ મેડ મેન જરા ગંડો માણસ છે હુ વરીસ અસ બાય કોલિંગ એવરી ડે ફોર લેટર્સ ધેટ નેવર કમ જે રોજ આવીને એક પત્ર માટે લોહી પીવે છે જે કોઈ દી આવવાનો જ નથી સહિત ક્લર્ક તો પોસ્ટ માસ્ટર ક્લર્કે પોસ્ટ માસ્ટરને કીધું કે આ તો રોજનું છે ગાંડો માણસ છે આ ડોસો છે અલી ડોસો કોચમેન અલી છે ગાંડો માણસ રોજ આવીને બેસી જાય રોજ એક જ પત્ર માટે છે કોઈ ત્યાં આવતો જ નથી નાવાનો નથી ધ ઓલ્ડ મેન વેન્ટ બેક સ્લોલી ટુ ધ બેન્ચ ઓન વિચ હી હેડ એક્સ્ટ્રીમ ટુ સીટ ફોર 5 લોંગ યર્સ ઓહ વેઇટિંગ તો જોવો તમે એની ધીમે ધીમે ના પાડી કે નથી આવ્યો તમારો પત્ર એટલે ધીમે ધીમે ચાલીને બેન્ચ ઉપર પાછા બેસી ગયા અને આ એની જે ટેવ આ જે રૂટીન હતું એ છેલ્લા 5 વર્ષથી હતું કોઈ માટે આપણાથી 365 દિવસ પણ વેઇટ ના થાય 65 દિવસ પણ ના થાય 35 જાય ને 6 દિવસે કહી દે કે ભાઈ કાંઈ નહીં ના આવે તો લેટર આમ સામેથી ઘરે આવી જશે 365 દિવસ વેઇટ નહીં પણ 5-5 વર્ષથી સેમ આ જ રૂટીન સાથે અલી ડોસા પોતાની પુત્રી મરિયમના લેટર માટે રોજ ધક્કો ખાતા હતા અલી હેડ બીન અ ક્લેવર શિકારી એમની લાઈફની વાત કરે છે કે ભાઈ કોણ હતા તો કે ક્લેવર હોશિયાર શિકારી હતા એઝ સ્કિલ ઇન્ક્રીઝ સો ડીડ ધ લવ ફોર ધ હન્ટ જેમ એમની આવડત એમની સ્કિલ ડેવલપ થઈ ગઈ જેમની એમાં માસ્ટરી આવતી ગઈ એમ એનો શિકાર પ્રત્યેનો જે પ્રેમ છે વધતો ગયો ટીલ એટ લાસ્ટ ઇટ વોઝ ઇઝ ઇમ્પોસિબલ ફોર હિમ ટુ પાસ અ ડે વિધાઉટ હન્ટિંગ એઝ ઇટ ફોર ધ ઓપિયમ ઇટર ટુ ફોગો હિઝ ડેઇલી પોર્શન એક એવું જુનૂન ચડી ગયું હતું શિકારનું કે એક દિવસ એને એવો ન જોયો હોય કે જેમ દિવસે એમણે શિકાર ન કર્યો હોય જેમ કે જાણે અફીણનો કે નશાના જે જેને રોજ નશાની લત લાગી ગયો એવા લોકો જે પોતાનો એક દિવસ નશો ના કરે તો એને કેવું થાય એવું નશો એને નશાની કલ્પના એની સાથે કમ્પેર કર્યું છે તુલના કરી છે કે કઈ રીતે એટલું એમને નશો હતો શિકારનું વેન અલી સાઇટેડ ધ અર્થ બ્રોન પેટ્રીચ ઓલમોસ્ટ ઇન્વિઝિબલ ટુ અધર આઈઝ ધ પુઅર બર્ડ ધે સેડ વોઝ સો ગુડ એઝ ઇન હિઝ બેગ એની આંખ સામે એક પક્ષી દેખાણું કોઈ બી તેતર કે કોઈ પણ પક્ષી એક આંખે જોયું બીજી આંખ જોવાય પહેલાં તો ઇન્વિઝિબલ જ્યાંથી જતું રહ્યું હોય એની બેગમાં પડી ગયું હોય હિઝ શાર્પ આઈઝ સો ધ હેર ક્રાઉચિંગ એની શાર્પ આઈ ત્યાંથી એની ઓલી અર્જુનની જેમ માથીની આંખ દેખાતી એમ કે
સિદ્ધુ એની આંખ ત્યાં નિશાનો લગાવે તે લઈને જ રહેતું. ઇવન વેન ધ ડોગ્સ ફેલ ટુ સી ધ ક્રીચર કનિંગલી હિડન ઇન ધ યલો બ્રાઉન સ્ક્રબ, અલી સાઈઝ વુડ ગેટ ધ સાઈટ ઓફ હિસ ઇયર્સ એન્ડ ઇઝ અનધર મુમેન્ટ ઇટ વોઝ ધેટ. કૂતરાઓ પણ, કૂતરાઓ પક્ષી ખાતા હોય જંગલમાં, શિકારી કૂતરાઓ હોય, નાના નાના પક્ષીઓને એવું રહેવા ના દે બચ્ચાઓને, કે તે કૂતરાની આંખમાંથી ન દેખાય ને એવા પક્ષીઓ એવા અવાજથી ખાલી અવાજ સાંભળીને એ ડાળીઓમાંથી પક્ષીને તરત જ શિકાર કરી લેતા. મીન્સ એને બીજી બીજું તમે જોવો તો એ મરી જ ગયું હોય. બિસાઇડ ધીસ હી વુડ ઓફન ગો આઉટ વિથ હિઝ ફ્રેન્ડ્સ ધ ફિશરમેન. બીજા હવે પછી એ બીજું એક શું કામ હતા, એ ફિશરમેન માછીમાર હતા, એના ભાઈબંધ હતા એની સાથે ફરતા. બટ વેન ધ ઇવનિંગ ઓફ હિઝ લાઈફ વોઝ ડ્રોઈંગ ઇન, હી લેફ્ટ હિઝ ઓલ્ડ વેઝ એન્ડ સડનલી ટુક અ ન્યુ ટર્ન. પણ જ્યારે જિંદગીની સાંજ ઢળતી ગઈ એમ એમણે નવો ટર્ન લીધો. હિઝ ઓનલી ચાઇલ્ડ મરિયમ મેરિડ એન્ડ લેફ્ટ ઇટ. એમની એક ને એક દીકરી મરિયમ ના લગ્ન થયા અને જતી રહી. શી વેન્ટ ઓફ વિથ અ સોલ્જર ઇન ટુ હિઝ રેજિમેન્ટ. લશ્કરી જે પડા હોય ત્યાં પંજાબ, ઇન ધ પંજાબ, પંજાબમાં જ્યાં એ આર્મી મેન ગોત્યો હશે તો એ ત્યાં એની સાથે જતી રહી. એન્ડ ફોર ધ લાસ્ટ 5 યર્સ હી હેડ નો ન્યૂઝ ઓફ હિઝ ડોટર, ફોર વુઝ સેક અલોંગ હી ડ્રેગ અલોંગ અ ચિયરલેસ એક્ઝિસ્ટન્સ. 5 વર્ષ થઈ ગયા એને દીકરીને લગ્ન કર્યા પણ એના કાંઈ ન્યૂઝ નથી. જેના ખાતર એમણે આખી જિંદગી, એનું અસ્તિત્વ આખું ઘુસાઈ નાખ્યું હતું કે હેપીનેસ, એમની હારે રહીને જે ખુશીઓ મનાવી હતી એ બધું હવે 5 વર્ષથી જતું રહ્યું છે. નાવ યુ અન્ડરસ્ટુડ ધ મિનિંગ ઓફ લવ એન્ડ સેપરેશન. હવે એમને સમજાય છે કે પ્રેમ અને છૂટા પડવું એનું મિનિંગ શું કહેવાય, એનો અર્થ શું કહેવાય. જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે. પ્રેમ જેને દીકરીને કરતા એમને ખબર હતી, પણ જ્યારે એ છૂટી પડી 5 વર્ષથી નથી, એને જોઈ નથી, એના ન્યૂઝ કાંઈ, શું કરે છે, ક્યાં રહે છે, કેવી હાલતમાં છે, ત્યારે છૂટા પડવાનો એમને જે ફિલિંગ્સ છે, એમની લાગણી છે, એમને સમજાય છે. ગુડ નો લંગર એન્જોય ધ સ્પોર્ટ્સમેન પ્લેઝર એન્ડ લાફ્ટર એટ ધ બી વાઇલ્ડ ટેરર ઓફ ધ યંગ પેટ્રિટ્સ બિરેફ્ટ ઓફ ધેર પેરેન્ટ્સ. હવે એને ક્યાંય મજા નથી આવતી. એ જે શિકાર કરવામાં મજા આવતી, જે તેતર પાડવામાં મજા આવતી, એક પણ મજા આવે એ 5 વર્ષથી બધું ઉડી ગયું છે, કેમ કે એમની દીકરી જતી રહી છે. ઓલધો ધ હન્ટર્સ ઇન્સ્ટિંક્ટ વોઝ ઇન હિઝ વેરી બ્લડ એન્ડ બોન્સ. શિકારી બનો એટલે એ બધું તમારા બ્લડ એન્ડ બોન્સ તમારા લોહીમાં હોય છે. સર લોલીનેસ એન્ડ હેડ કમ ઇન ટુ હિઝ લાઈફ સિન્સ ધ ડે મરિયમ હેડ ગોન અવે. એકલતા છવાઈ ગઈ છે એમની જિંદગીમાં જ્યારથી મરિયમ એમ લગ્ન કરીને જતી રહી છે. દેટ નાવ ફોગેટિંગ હિઝ સ્પોટ હી વુડ બીકમ લોસ્ટ ઇન ધ એડમિરેશન ઓફ ગ્રીન કોર્નફિલ્ડ. શું કહે છે કે એમને કંઈ ઇન્ટરેસ્ટ નથી, જ્યારથી એ ગઈ નથી એને કોઈ સ્પોર્ટ્સ, એની ભાઈબંધ સાથે ફિશરમેન સાથે ફરવા જવાનો દરિયામાં કંઈનો રસ નથી, માછીમાર સાથે કે દરિયે જાઉં કે હું શિકાર કરું, એક પણ કાર્યમાં એમનો રસ નથી. બસ ખેતરો જોયા કરે અને બસ એમને એમ થાય કે બસ મારી દીકરીના સમાચાર આવે. રિફ્લેક્ટેડ ડીપલી એન્ડ કેમ ટુ ધ કન્ફ્યુઝન ટુ ધ વર્લ્ડ યુનિવર્સ ઇટ બિલ્ટ ઇટ થ્રુ લવ એન્ડ ધેટ ધ ગ્રીફ ઓફ સેપરેશન ઇઝ ઇન એસ્કેપેબલ. શું કહે છે, રિફ્લેક્ટેડ ડીપલી એમના અંદર અંદરથી એટલું ટચ થઈ ગયું એટલે કહે છે કે એક કન્ક્લુઝન ઉપર આવ્યા કે વર્લ્ડ યુનિવર્સ આખું દુનિયા ઇઝ બિલ્ટ અપ, એનાથી બિલ્ટ અપ થઈ છે, એનાથી બની છે લવ, એક તો પ્રેમ અને ધેટ ધ ગ્રીપ ઓફ સેપરેશન. દુઃખ છૂટા પડવાનું દુઃખ અને ક્યાંક પ્રેમ જે ઇનએસ્કેપેબલ છે, જેમાંથી છટકી શકાતું નથી, પ્રેમમાંથી પણ નહીં અને છૂટા પડવાના દુઃખથી પણ નહીં, આ બંનેથી છટકી શકાતું નથી. And seeing this, he sat down under a tree and wept bitterly. અને આ બધું જોઈને, સોરી,
આ બધું જોઈને એક ઝાડ નીચે બેસી ગયા અને જૂજૂથી રડવા લાગ્યા. ફ્રોમ દેટ ડે હી હેડ રાઇઝન ઈચ મોર્નિંગ એટ 4 o'clock ટુ વોક ટુ ધ પોસ્ટ ઓફિસ, અને રોજ 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ જવું પત્ર માટે. ઇન હિઝ હોલ લાઈફ હી હેડ નેવર રિસીવડ અ લેટર, બટ વિથ અ ડેવર્સ સેરેનિટી બોર્ન ઓફ હોપ એન્ડ ફેઇથ હી પ્રિઝર્વડ એન્ડ વોઝ ઓલવેઝ ધ ફર્સ્ટ ટુ અરાઇવ. જ્યાં સુધી જીવ આખી જિંદગીમાં ક્યારેય પત્ર ન આવ્યો, પરંતુ એનું રૂટીન હતું, એ ફિક્સ હતું કે રોજ જઈને પહેલું આમ પહેલું પોસ્ટ ઓફિસના બાકડે જઈને બેસી જવું. ધ પોસ્ટ ઓફિસ વન ઓફ અનઇન્ટરેસ્ટિંગ બિલ્ડિંગ્સ ઇન ધ વર્લ્ડ બીકેમ ઇટ્સ પ્લેસ ઓફ પિલગ્રીમેજ. અનઇન્ટરેસ્ટિંગ, આપણે કહેવાય ને રોજ પોસ્ટ ઓફિસ જતા હોય, પોસ્ટ ઓફિસ કામ હોય તો જઈએ, પણ એના માટે એ અનઇન્ટરેસ્ટિંગ બિલ્ડિંગ હતું, પરંતુ એમના માટે એક યાત્રાધામ જેવું હતું. હી ઓલવેઝ ઓક્યુપાઈ ધ પર્ટિક્યુલર સીટ ઇન અ પર્ટિક્યુલર કોર્નર ઓફ ધ બિલ્ડિંગ, એન્ડ વેન ધ પીપલ ગોટ ટુ નો હિઝ હેબિટ્સ ધે લાફ્ડ એટ હિમ. રોજ એક પર્ટિક્યુલર સીટ ઉપર જઈને રોજ એક ટાઈમે એક કોર્નર ઓફ બિલ્ડિંગ ના એક ખૂણા જઈને બેસી જવું. લોકો જ્યારે એને જોતા અને એ હેબિટ બની ગઈ હતી, રૂટીન બની ગયું હતું, ત્યારે લોકો એના પર હસતા. ધ પોસ્ટમેન બિગેન ટુ મેક ગેમ ઓફ હિમ, એની યારે બિચારા ગેમ રમતા, એની યારે પણ રમત રમતા. Even though there was no letter for him, they would call out his name for the fun of seeing him jump up and come to the door. એની મજાક તીખણ ઉડાડવા માટે, કે બાપો રોજ આવે છે, કોચમેન અલી રોજ આવે, ડોસો રોજ આવે છે, અલી ડોસો, તેની મજાક કરી રોજ બોલે, કોચમેન અલી જેટલો ઊભો થાય, એમ કે ના તમારું નામ મેં નથી લીધું, તમારે લેટર ન થાય, ખોટી મજાક કરે એનું નામ લઈ લઈને. બટ વિથ અ બાઉન્ડલેસ ફેઇથ એન્ડ ઇન્ફાઇનાઇટ પેશન્સ, બહુ સરસ મજાના ફ્રેઝ મૂકેલા છે અલી ડોસા માટે. બાઉન્ડલેસ ફેઇથ, અતૂટ વિશ્વાસ, અને ઇન્ફાઇનાઇટ ખૂટે નહીં એવી ધીરજ. હી કેમ એવરી ડે એન્ડ વેન્ટ અવે એમ્પ્ટી. રોજ આવું, રોજ ખાલી હાથે જાઉં, રોજ એક વિશ્વાસ સાથે આવું કે આજે મળશે, અને એક ધીરજ, 5 વર્ષમાં કોઈની બી ધીરજ ખૂટી જાય, આમ તો 5 મહિનામાં જ ખૂટી જાય. વધીને કોઈ એવો માણસ હોય, એનો પ્રેમ, એનો લવ એવું હોય તો બની શકે 5 મહિના, પરંતુ 5 મહિનામાં પણ માણસનો પ્રેમ ખૂટી જાય છે, કે ધીરજ ખૂટી જાય છે, વિશ્વાસ ઉઠી જાય છે. પરંતુ અહીંયા કોચમેન અલી એક ઉદાહરણરૂપ છે કે 5 વર્ષથી એ જ વિશ્વાસ સાથે, એ જ ધીરજ સાથે કે એક દિવસ મારી પુત્રી મરિયમનો પત્ર આવશે. વાય અલી વેઇટેડ, ટ્યુન્સ વુડ કમ ફોર ધેર ફિલ્મ્સ લેટર, એન્ડ હી વુડ હિયર ધેમ ડિસ્કસિંગ ધેર માસ્ટર્સ સ્કેન્ડલ્સ. જ્યારે અલી ડોસા બેઠા હોય, વેઇટ કરતા હોય, પ્યુન્સ વુડ કમ ફોર ધેર ફિલ્મ્સ લેટર્સ, એન્ડ હી વુડ હિયર ધેમ ડિસ્કસિંગ. એ જ્યારે પ્યુન્સ છે એ વાતો અંદર પટ્ટાવાળા ક્લર્ક વાત કરતા હોય, ને કંઈક રમતો રમતા હોય, કોઈકની ટ્રીક કરતા હોય, એ બધું સાંભળતા. ધીસ સ્માર્ટ યંગ પર્સન ઇન ધેર સ્પોટલેસ ટર્બન્સ, એન્ડ ક્રિકિંગ શૂઝ વેર, ઓલવેઝ ઈગર ટુ એક્સપ્રેસ ધેમસેલ્સ. જે સ્માર્ટ પ્યુન્સ હતા, કોની બાગડી, કોની મજાક કરવી, કોને ટીખડ કરવી, બસ એમાં જ લાગેલા હતા. મીનવાઇલ ધ ડોર વુડ બી થ્રોન ઓપન, એન્ડ પોસ્ટમાસ્ટર અ મેન વિથ અ ફેસ એઝ સેડ એન્ડ એઝ ઇનએક્સપ્રેસિવ એઝ પમ્પકિન વુડ બી સીન સિટિંગ ઓન ધ ચેર ઇનસાઇડ. ધેર વોઝ નો ગ્લિમર ઓન એનિમેશન ઇન હિઝ ફીચર. સચ મેન યુઝલી પ્રૂવ ટુ બી વિલેજ સ્કૂલ માસ્ટર, ઓફિસ ક્લર્ક, ઓર પોસ્ટ માસ્ટર. અંદર એક માણસ બેઠા હતા, પોસ્ટ માસ્ટર, એક એવા માણસ જે દુઃખી હતા, ચેર પર બેઠા હતા, એના ફેસ પર કંઈ ચળકાટ નહોતો, દુઃખી હોય એવું લાગ્યું, કંઈ ટેન્શનમાં હોય એવું લાગ્યું. અને કબીલે સ્કૂલ માસ્ટર કે ઓફિસના ક્લર્ક હોય એવા લાગતા હતા. વન ડે હી વોઝ દેર એઝ યુઝ્યુઅલ, એઝ ડીડ નોટ મૂવ ફ્રોમ હિઝ સીટ વેન ધ ડોર વોઝ ઓપન. એક દિવસે ત્યાં જ હતા અને ત્યાં એમની સીટ પર બેઠા હતા. પોલીસ કમિશનર ધ ક્લર્ક કોલ્ડ આઉટ અ યંગ ફેલો, સ્ટેપ્ડ ફોરવર્ડ બ્રિસ્કલી ફોર ધ લેટર્સ. પોલીસ કમિશનર એમ કીધું, ત્યાં તો એક માણસ દોડતો ગયો અને લેટર લઈ આવ્યો. સુપરિન્ટેન્ડન્ટ, અનધર વોઇસ કોલ, અનધર પર્સન કેમ, પ્યુન કેમ એન્ડ સો ધ ક્લર્ક લાઈક વર્શિપર્સ ઓફ વિષ્ણુ રિપીટેડ હિઝ કસ્ટમરી 1000 નેમ્સ. રોજ જાણે વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ હોય એમ રોજ એક નામ
જેના લેટર ના હોય એના બોલાય હોય એ લઈ જાય, બાકીના પોસ્ટમેન ઘરે ઘરે દઈ આવે. લાસ્ટ દે હેડ ઓલ ગોન અલી ગોટ અપ ટુ એન્ડ સ્લોટિંગ ધ પોસ્ટ ઓફિસ એઝ ધો હી ઇટ હાઉસ્ડ સમ પ્રીમિયમ રેલિક વેન્ટ ઓફ પીટીએબલ ફિગર અ સેન્ચુરી બિહાઇન્ડ ઇઝ ટાઈમ ધીર ફેલો આઝ ધ પોસ્ટ માસ્ટર ઇઝ હી મેડ. શું કે છે, બધા જતા રહીએ પોસ્ટ ઓફિસમાંથી, બધા પત્રો જતા રહીએ તોય બેસે, અને બસ એક એવું દયાજનક એક માણસ એ અહીંયા વર્ષોથી આવ્યા કરે છે. કોણ આ માણસ? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. શું અહીંયા ગાંડો છે? હું સર. કોણ? ઓ યસ, અંડર ધ ક્લર્ક. નો મેટર વોટ ધ વેધર ઇઝ, હી હેઝ બીન હેર એવરી ડે ફોર ધ લાસ્ટ 5 યર્સ, બટ ડઝન્ટ ગેટ મેની લેટર્સ. શું કહે છે? કોણ આ સર? ક્લર્કે કીધું. કોઈ પણ વાતાવરણની કેવી પરિસ્થિતિ હોય, રોજ આવીને એક ટાઈમે એક જગ્યાએ આવીને બેસી જાય. 5 વર્ષ થયા પણ એક પણ પત્ર આવ્યો નથી. I can well understand that. Would he think we'll have time to write a letter every day? Rose kone time hoy letter likhvano. But he is bit touched, sir. But I kai lagani sel manas lage, sir. In the old days he committed many sins and maybe he shed some blood within sacred precincts and praying for it now. Bani shake juwani marne kada paap kariya hoy eno જે સજા છે અત્યારે મળતી હોય. ધ પોસ્ટમેન એડર ઇન ધ સ્પોર્ટ્સ સપોર્ટ ઓફ યર સ્ટેટમેન્ટ, કે બની શકે કે જવાનીમાં ઘણા બધા પાપ કર્યા હોય જેનું એ પરિણામ અત્યારે ભોગવતા હોય. મેડ મેન આર સ્ટ્રેન્જ પીપલ ધ પોસ્ટ માસ્ટર સેડ. ગાંડા લોકો તો વિચિત્ર હોય છે. યસ, વન્સ આઈ સો અ પોસ્ટમેન ઇન અમદાવાદ વુડ ઇટ એબ્સોલ્યુટલી નથિંગ બટ મેક લિટલ હિપ્સ ઓફ ડસ્ટ એન્ડ અધર હેડ અ હેબિટ ઓફ ગોઈંગ ટુ ધ રિવર બેડ ઇન ઓર્ડર ટુ પોર વોટર ઓન અ સર્ટેન સ્ટોન એવરી ડે. જોયા છે ગાંડાઓ તો મેં ઘણા જોયા છે. અમદાવાદમાં એક જોયો તો મેં, ઢૂળા ઢગલા જ બનાવ્યા કરે, અને બીજો એક હતો એ પાણી નદી પાસે જોયો તો નદીમાંથી એક પથ્થર પર પાણી રહે. એટલે ગાંડાઓ તો આવા ઘણા જોયા છે. ઓલ ધેટ્સ નથિંગ જેમ્ડ ઇન અનધર. આ તો કંઈ નથી. આઈ ન્યૂ ધ વન મેડમેન વુ પેસ્ડ અપ એન્ડ ડાઉન ઓલ ડે લોંગ, અનધર વુ નેવર સીઝ ડિક્લેમિંગ પોએટ્રી, એન્ડ અ થર્ડ વુ વુડ સ્લેપ હિમસેલ્ફ ઓન ધ ચીક એન્ડ ધેન બિગેન ટુ ક્રાય બિકોઝ હી વોઝ બિંગ બીટન. એક હતો એ આખો દી પોએટ્રી ગાંડાની જેમ કવિતાઓ ગાયા કરે એવો હતો, અને એક બીજો હતો એ પોતે જ પોતાની ઝાપટ મારીને પછી રડવા માંડી ગયો કે મને માર્યું. તો આ રીતની ગાંડાની ડેફિનેશન્સ આપે છે. એન્ડ એવરીવન ઇન ધ પોસ્ટ ઓફિસ બિગેન ટુ ટોક ઓફ લોન્સી. બસ આવી રીતે કાંઈ પણ ટોપિક ગોધીના લોકો બસ ટોળા ટપ્પા માર્યા કરે. ઓલ વર્કિંગ ક્લાસ પીપલ હેવ ટુ હેબિટ ઓફ ટેકિંગ પીરિયોડિક રેસ્ટ બાય જોઇનિંગ ઇન જનરલ ડિસ્કશન ફોર અ ફ્યુ મિનિટ્સ. બધે ચાલતું હોય એવું ઓફિસમાં, પોસ્ટ ઓફિસમાં, બેંકમાં, કે લોકો ભેગા થઈને કંઈક કંઈક એકાદ ટોપિક પર ડિસ્કસ કરે, વાતો કરે, ટોળા ટપ્પા મારે, કમેન્ટો કરે અને હસે. આફ્ટર લિસનિંગ અ વાઇલ ધ પોસ્ટ માસ્ટર ગોટ અપ એન્ડ સેડ ઇટ સીમ્સ એઝ ધો ધ મેડ લિવ ઇન વર્લ્ડ ઓફ ધે ઓન મેકિંગ. ગાંડાઓની એક પોતાની દુનિયા હોય છે. ટુ દેમ પરહેપ્સ વી ટુ અપીયર મેડ, એમાં આપણે પણ ગાંડા જેવા લાગીએ. ધ બેડ મેન્સ વર્ડ ઇઝ રાધર લાઈક પોએટ્સ આઈ શુડ થિંક. ગાંડા માણસોના શબ્દ છે કવિ જેવા હોય છે. ઇન લાસ્ટ ડેઝ હી સ્પોક ધ લાસ્ટ વર્ડ લુકિંગ એટ વન ઓફ ધ ક્લર્ક હુ રોટ ઇન ડિફરન્ટ વર્સ. એક ક્લર્કની સામે જોઈને બોલ્યા એમ કે એ કવિતા લખતો હતો. દેન હી વેન્ટ આઉટ એન્ડ ઓફિસ બિકેમ સ્ટીલ અગેઇન. એ પછી બહાર જતા રહ્યા અને ઓફિસ જેમ કામ કરતું હતું એમ બધું કામ ચાલવા માંડ્યું. ફોર સેવરલ ડેઝ અલી હેડ નોટ કમ ટુ ધ પોસ્ટ ઓફિસ. ઘણા દિવસો જતા રહ્યા પણ અલી ડોસા છે પોસ્ટ ઓફિસ ના આવ્યા. દેર વોઝ નો વન વિથ ઇનફ સિમ્પથી ઓર અન્ડરસ્ટેન્ડિંગ ટુ ગેસ ધ રીઝન. કોઈ એવું હતું નહીં, કોઈને એની સાથે સિમ્પથી નહોતી, સમજણ નહોતી એવી કોઈ નામાં, કે કોઈ ને એટલી દયા નથી કે જઈને પૂછે કેમ નથી આવતા. બટ ઓલ વેરી ક્યુરિયસ ટુ નો વોટ હેડ સ્ટોપ ધ ઓલ્ડ મેન. એવું શું થયું કે અલી ડોસા આવવાના બંધ થઈ ગયા એ જાણવામાં રસ હતો, પણ એમ નહીં કે ચલો જઈને પૂછીએ, જાણીએ શું થયું હશે. એટ લાસ્ટ કેમ અગેન, બટ ઇટ વોઝ સ્ટ્રગલ ફોર હિમ ટુ બ્રીથ એન્ડ ઓન હિઝ ફેસ વેર ક્લિયર સાઇન્સ ઓફ એપ્રોચિંગ એન્ડ. જાણે કે અંત આવી ગયો એની લાઈફનો, છેલ્લો શ્વાસ સાથે જેમ આવ્યો હોય ને એવી હાલતમાં એકવાર આવ્યા. ધેટ ડે હી કુડ નોટ કન્ટેન ઇમ્પેશન્સ. માસ્ટર સાહેબ, હી બેગ ધ પોસ્ટ માસ્ટર. માસ્ટર સાહેબ, યુ હેવ અ લેટર ફ્રોમ માય મરિયમ.
મારી મરિયમનો એક લેટર આવ્યો છે. ધ પોસ્ટ માસ્ટર વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધ કન્ટ્રી એન્ડ વોઝ ઇન હરી. ઉતાવળમાં હતા. વોટ અ પેસ્ટ યુ આર બ્રધર. માણસ વિચિત્ર માણસ છો યાર. માય નેમ ઇઝ અલી એન્સર્ડ અલી એબસન્ટ માઇન્ડેડ. હું અલી છું. મારું નામ અલી છે. આઈ નો બટ યુ ડુ થિંક યુ હેવ વી હેવ ગોટ યોર મરિયમ્સ નેમ રજિસ્ટર્ડ. એમ કરી અમે તારા મરિયમનું નામ રજિસ્ટર કરી દઈએ. દેન પ્લીઝ નોટ ઇટ ડાઉન બ્રધર. લખી નાખ. ઇટ વિલ બી યુઝફુલ ઇફ અ લેટર શુડ કમ વેન આઈ એમ નોટ હિયર. કદાચ ન આવું ને પત્ર આવે તો તને પૂછાઈ જાય. ફોર હાઉ શુડ ધ વિલેજર હુ હેડ સ્પેન્ડ 3/4 ઓફ હિઝ લાઈફ હન્ટિંગ નો દેટ મરિયમ્સ નેમ વોઝ નોટ વર્થ અ પીસ એની વન બટ હર ફાધર. બધાને ખબર હતી કે મરિયમ છે એના દીકરી સિવાય, એના પિતા સિવાય, દીકરીના જે પિતા છે કોસ્મેન અલી, એના સિવાય કોઈ માટે નામ ગામમાં ઇમ્પોર્ટન્ટ નહોતું. કોઈને પણ એની ફિલિંગ્સની કંઈ પડી નથી. એટલે કહે છે કે તારા માટે છે, અમારા માટે એનું કાંઈ ફેર નથી પડતું ને. તારો લેટર પણ આવ્યો નથી. તો સુધી ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.